બોડેલીથી ડભોઈ તરફ પણસોલી ગામની સીમામાં વઢવાણ સિંચાઈ કેનાલ પાસેથી 4.270 કિલોગ્રામ વજનના ગાંજા સાથે એક શખ્સને વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ તથા પોલીસ અધ્યક્ષ સુધીર દેસાઈનાઓએ જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી કરનાર તત્વો તથા માદક પદાર્થના સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યા અને એસઓજીના સ્ટાફના માણસો આવા નશીલા માદક પદાર્થનો વેચાણ કરનાર અને હેરાફેરી તથા સેવન કરનાર તત્વોને શોધી કાઢી પકડી પાડવા પેટ્રોલિંગ દરમિયાન તે અરસામાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મધુરમને બાતમી મળી હતી કે એનડીપીએસને લગતા મુદ્દામાલ ગેરકાયદેસર ગાંજો આ જથ્થો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગ્રામ્ય ખાતેથી બોડેલીથી ડભોઈ તરફ બોલેરો ગાડી નંબર GJ06માં અન્ય જગ્યાએ ડિલિવરી કરતા તેવી ચોક્કસ મળેલી બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ સરકારના તાજેતરમાં થયેલા પરિપત્ર મુજબ સરકારી પંચોને સાથે રાખી બોડેલીથી ડભોઈ તરફ પણસોલી ગામની સીમામાં વઢવાણ સિંચાઈ કેનાલ પાસે રોડ પર વોચ રાખી પેટ્રોલિંગ દરમિયાન બાતમીવાળી બોલેરો ગાડી આવતા જેને ઊભી રાખી ગાડીમાં તપાસ કરતા બે કપડાની થેલીમાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજંગ ગાંજો માદક દ્રાવ્ય મળી આવ્યો હતો. વગર પાસ પરમિટે તે હેરાફેરતી કરતા હોવા યુવાનનું નામ પૂછતા સંજયભાઈ રમેશભાઈ રાઠવા નાના વાટા ગામ ક્વાંટ જિલ્લો છોટાઉદેપુરના આવું પોલીસને જણાવ્યું હતું. ગેરકાયદેસર ગાંજાનો જથ્થો વજન 4,270 કિલોગ્રામ કિંમત રૂપિયા 25,620 તથા બોલેરો ગાડી કિંમત 2,46,700 રૂકડા રૂપિયા હતા. મોબાઈલ નંગ એક કિંમત 5,000 રૂપિયા મળી કુલ 2,77,320 મુદ્દામાલ સાથે આરોપીને કબજે કરેલ. આરોપીની COVID-19 કોરોના રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. રિપોર્ટ આવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. નશીલા પદાર્થની હેરાફેરી કરનાર સામે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક એક્ટ 1985ની કલમ 8C 20B 25 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને પકડી પાડવાની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી પંડ્યા એએસઆઈ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ એનડીપીએસ લગત ગુનેગારોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.